जेतपुरमां वरसादनो लाभ लेता प्रदूषण माफियाओ जोवा मळी रह्या छे। भूगर्भ गटरमां केमिकलयुक्त प्रदूषित पाणी छोड़वामां आव्युं। उद्योगनुं प्रदूषित पाणी भादर नदीमां छलवाई रह्युं छे। वेड़ी रोड परनी बेठी ढाबी पासे प्रदूषित पाणी छलवायुं। नगरपालिका अने जीपीसीबी जाणे के आंख आड़ाकान करी रही छे। प्रदूषण माफियाओ वरसादनो लाभ लईने भादरने प्रदूषित करी रह्या छे। संवाददाता विक्रमसिंह फोनलाइन पर जोड़ाया छे। विक्रम, भादर ने प्रदूषित करवा माटे प्रदूषण माफियाओ हवे वरसादनो पण सहारो लई रह्या छे अने तंत्र जाने के आंख आड़ा कान करी रह्युं छे। એ ચોક્કસથી જો વાત કરવામાં આવી રહી તો જેતપુરના ભૂગર્ભ ગટરમાં કલર કેમિકલ વાળું પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય છે। એવું અનેક વારો છે તે પ્રદૂષિત પાણી જે ભૂગર્ભ ગટરમાં છોડતા હોય ત્યારે એકમોને છે નગરપાલિકા દ્વારા અને જીપીસીબી દ્વારા ત્યાં છે નોટિસો આપવામાં આવતી હોય છે। ત્યારે આજે ફરીવાર છે વરસાદનો લાભ લઈને તે શહેરના અનેક વિસ્તારનો કેમિકલયુક્ત ભૂગર્ભ ગટરમાં છોડાયું હતું અને દેરડી રોડ પરની બેઠી ઢાબી પાસે ઠલવાતું પ્રદૂષિત પાણી સામે આવ્યું હતું અને ભૂગર્ભ ગટરની કુંડીઓમાંથી સીધું ભાદર નદીમાં ઠલવાઈ રહ્યું પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યું હતું। ત્યારે નગરપાલિકાઓ જાણે ઔદ્યોગિક એકમોને પ્રદૂષિત પાણી માટે ભૂગર્ભની ગટરની વ્યવસ્થા કરી હોય તેવું સામે આવી રહ્યું અને નગરપાલિકા અને જીપીસીબી ને આંખાડા કાન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જીપીસીબી અને નગરપાલિકાની ટીમ દ્વારા અનેકવાર જે કારખાનાઓ છે તેને ચેકિંગ કરવામાં આવ્યા છે, ચેકિંગ અને પકડવામાં પણ આવ્યા છે। પણ અમુક કારખાનેદારોને જયારે એ લોકો નોટિસ આપી દેતા હોય છે, ખાલી નોટિસ આપીને સંતોષ માની લેતા હોય તેવું લાગી રહ્યું છે। જી હિરલ, આભાર તમામ વિગતો માટે।